આઈટીબીટીના જવાનો દ્વારા લદ્દાખથી કેવડિયા સુધીની સાયકલ રેલી યોજી અમીરગઢ પહોંચતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભારતની અખંડ એકતાના પ્રતિકરૂપે આઈટીબીટીના જવાનો દ્વારા લદ્દાખથી સાયકલ રેલી યોજી ગુજરાતમાં આપણા દેશના પ્રથમ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા કેવડિયા સુધી ભ્રમણ કરી રહ્યા છે. રાષ્ટ્ર એકતા અને ભાઈચારાના સંદેશ આપતી આ રેલી લદ્દાખથી હિમાલય અને પંજાબ થઈને રાજસ્થાનના રસ્તેથી ગુજરાતમાં પ્રવેશી છે. ગુજરાતમાં પ્રવેશતા અમીરગઢ બોર્ડર પર આ ભારતીય જવાનોનું ભવ્ય સ્વાગત બનાસકાંઠા પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. રેલીના મુખ્ય કમાન્ડર અધીશ ગુપ્તાનું બનાસકાંઠા એએસપી સુશીલ અગ્રવાલ તરફથી બુકે આપી સન્માનિત કરી દરેક જવાનોનું સન્માન કરેલ હતું. રેલી સાથે આવનાર આબુ રોડના બ્રહ્મકુમારીના લોકોનું પણ સ્વાગત કરવામાં આવેલ હતું. જવાનોને લીંબુ પાણી આપી એનર્જી લાવવાના પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા. રેલીના આવેલ જવાનોએ સાયકલ દ્વારા 28 સપ્ટેમ્બરથી શરૂઆત કરતા આજે 1600 કિલોમીટર સુધીના અંતર સર કરેલ હોવા છતાં તેઓના ચહેરા પર એક જનૂન હતું અને ભારત માતાના અને જય હિન્દના નારાઓ સાથે ઉપસ્થિત આગેવાનો અને ગામલોકોમાં પણ જોશ જગાવ્યો હતો. અમીરગઢ ખાતે બનાસકાંઠા પોલીસ દ્વારા ભવ્ય સ્વાગત માટે આઈટીબીટીના જવાનોએ આભાર વ્યક્ત કર્યો હતો અને રેલીને આગળ વધારી હતી, જ્યાં પાલનપુર ખાતે પણ બનાસકાંઠા પોલીસ તેમના સ્વાગત માટે ખડેપગે રહી રાહ જોઈ રહેલ છે. શુક્રાણાવાસિયા ZSTV અમીરગઢ. રેલી હોટ સ્પ્રિંગ્સ લડાખથી જઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે જો જવાનો માટે રવાના છે. આજે એ અમારા ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરે છે, એમના સ્વાગત માટે અમે બધા અહીંયા આવીએ છીએ. રાષ્ટ્રીય એકતાના પ્રતિનિધિ તરીકે આ સાયકલ રેલી લેહ લદ્દાખથી નીકળેલી હતી અને અંતિમ પગે સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈને એનું અંત થશે. જય હિન્દ, જય ભારત. મેરા નામ હે અધીશ ગુપ્તા, અસિસ્ટન્ટ કમાન્ડન્ટ આઈટીબીપી. मैं राष्ट्रीय एकता साइकिल रैली का साइकिल टीम कमांडर हूँ. हमारी रैली की शुरुआत 27 अगस्त को गोगरा लद्दाख से हुई थी और गोगरा लद्दाख से ये रैली केवड़िया गुजरात में संपन्न होना निर्धारित है. 31 अक्टूबर को हम लोग देश के पहले होम मिनिस्टर आयरन मैन ऑफ इंडिया श्री सरदार वल्लभ भाई पटेल जी को श्रद्धांजलि अर्पित करेंगे. मेरी टीम में कुल 27 मेम्बर्स हैं और हमारा मूल मंत्र जो भारत सरकार ने हमें निर्देशित किया है वो है देश में राष्ट्रीय एकता का नवसंचार करना. ये रैली 27 अगस्त को लद्दाख गोगरा से शुरू होकर हिमाचल, पंजाब, हरियाणा, दिल्ली, राजस्थान से होते हुए आज आपके बीच गुजरात के अमीरगढ़ बॉर्डर पर पहुंची है, जहां हमारा स्वागत बहुत ही गर्म जोशी से किया गया है. हमारे यहाँ पर लोकल पुलिस अथॉरिटीज़ सभी ने हमारा स्वागत किया है. राजस्थान में हम रुके थे ब्रह्म कुमारी प्रजापति आश्रम में. वे सभी लोग कार्यकर्ता भाई बहन सभी हमें यहाँ तक छोड़ने आए हैं. सब ने हमारा एस्कॉर्ट किया है और जहाँ तक मुझे लगता है कि जो इस रैली का मेन मकसद था, मेन जान थी, मेन मंत्र था राष्ट्रीय एकता, उसे कहीं ना कहीं हम प्रमोट करने में सफल हो रहे हैं. हमारा कार्य